अमदावाद पाटीदारों ने नामत पावा ने खेडू तुनी देवा माफी मामले अमरनाथ उपवास पर उतरता पहला हार्दिक पटेल पत्रकार परिषद ने संबोधित दी जमात ने सरकार ने पुलिस पर अनेक आक्षेप लगावे हता। हार्दिक के जनावियो छे के 3 वागे उपवास शुरू करी चेरे 3 कलाक उपवास शुरू करी देवामां आवे हता, तो उपवास आंदोलन ने रोकवा माटे सरकार हाल अंग्रेज बनी गई छे तेवुं तेमणे जणाव्युं छे। અમદાવાદ પાટીદારોને નામત અપાવવા અને ખેડૂતોની દેવા માફી મામલે અમરનાથ ઉપવાસ પર ઉતરતા પહેલા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે સરકાર અને પોલીસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા। હાર્દિકે જણાવ્યું છે કે 3 વાગ્યે ઉપવાસ શરૂ કરી ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે। અત્યાર સુધી ગુજરાતમાં 16,000 લોકોની અટકાયત કરવામાં આવી છે। હું બીજેપીને કહેવા માંગુ છું કે આમ ધીમે ધીમે હેરાન કરતા કરતા એક સાથે જ મારી છાતીમાં ગોળી ધરવી દો। આ લડાઈ ચાલુ રહેશે। વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે। હાર્દિકે વધુમાં જણાવ્યું કે અમને એક પણ વિસ્તારમાં ઉપવાસની મંજૂરી આપવામાં નથી આવી। જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ રોકી દેવામાં આવી છે। પોલીસે ચારે બાજુ નાકાબંધી કરી છે। આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની પીછેહટ કરીશું નહીં। બીજેપી માનવતા વિરુદ્ધ જે કાર્ય કરી રહી છે, અમને દૂધની એક થેલી પણ લાવવા દેવામાં આવી નથી। જનતાને ફરી એકવાર વિનંતી કરું છું કે આ લડાઈ કોઈ એક બે વ્યક્તિની નથી। ગુજરાતની પોલીસ દ્વારા અને સરકાર દ્વારા જે નિર્દય બનીને જે વર્તન કરવામાં આવે છે, એની વિરુદ્ધમાં સૌ લોકોએ જાગવાની જરૂર છે। જે રીતે એક બે દિવસ બાદ મને એવું લાગે છે કે પોલીસ અમને અહીંયા બેસવા દેવા માગતી નથી, એના કારણે અહીંયા પોલીસ લોકોને આવવા દેતી નથી। એ લોકોને અહીંયાથી પાછળ મોકલી રહી છે। ચારે કોર પોલીસે નાકાબંધી કરી છે। અમારા પાટણના યુવાનો અહીંયા ગટરના પાણીમાંથી ચાલતા લોકો આવ્યા છે। જાહેરાત કરી હતી લગભગ ગઈકાલથી અલગ અલગ વિસ્તારની અંદર અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે। ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે કે અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાંથી 16,000થી વધુ લોકોને અલગ અલગ વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી છે। ખાનપર અને હાલોલની અંદર 447 લોકોને અરેસ્ટ કર્યા છે। અમદાવાદ આવતા તમામ હાઈવે પર નાકાબંધી કરીને અમારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે। ચોટીલામાં આજે પણ 8 લક્ઝરીઓ જે કાલાવડથી અને જામનગરથી આવતી હતી એ લોકોને પણ ત્યાં રોકી દીધા। ચિલોડા સર્કલ ઉપર નાકાબંધી કરીને હિંમતનગર અરવલ્લીથી આવતા લોકોને રોકી દેવામાં આવ્યા। અને ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે કે જે નિવાસ સ્થાને હું રહું છું એના મેઇન ગેટ પર નાકાબંધી કરીને બેરેક લગાવીને આવતા જતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે। અને 4થી વધુ લોકો જે ત્યાંથી આવે છે એ લોકોને મારા ઘર પર આવવા દેવામાં નથી આવતા। હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે, પોલીસ અમને અહીં બેસવા દેવા માંગતી નથી, જેથી લોકોને તે પાછા મોકલી રહી છે। કોંગ્રેસના ધારાસભ્યને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતા પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે, ત્યારબાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું છે। અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી। 3 વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે। આ સિવાય હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેને પગલે અમદાવાદ SP રિંગ રોડ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે। આ સાથે જ અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરાઈ છે। અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં SRP ને પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।